મોરબી દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. એસઆઈટી પોતાનો રિપોર્ટ કોર્ટમાં કરશે રજૂ. રાજ્ય સરકાર બ્રિજની સ્થિતિનો આપશે રિપોર્ટ. કપાસ પકવતા ખેડૂતોની સમસ્યા અંગે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખ્યો પત્ર. વજન અને પૈસાની ચુકવણી મામલે ખેડૂતોને હેરાનગતિનો આક્ષેપ. દાહોદમાં 10,000 રૂપિયાની લાંચ લેતો જીઆરડી જવાન અલ્તાફ શેખ રંગે હાથ ઝડપાયો. પીએસઆઈ સુરેશ ટાવ્યાર પણ થયો ફરાર. સુરતના અલથાણ વિસ્તારમાં શિક્ષકે ગળેફાંસો ખાઈને કર્યું આત્મહત્યા. પરિવાર બહાર ગયો હતો ત્યારે ટૂંકાવ્યું જીવન. અમદાવાદમાં ધુમ્મસ સાથે ભેદી દુર્ગંધ આવતા લોકોમાં આશ્ચર્ય. વાસણા, પાલડી, એલિસ બ્રિજ, પરિમલ ગાર્ડન, જમાલપુર સહિતના વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી અસર. નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક અને સુપરફાસ્ટ 11 સાથે. હું છું ફાલ્ગુની. જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સુપરફાસ્ટ અંદાજમાં. શરૂઆત કરીએ તો મોરબી બ્રિજ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી. એસઆઈટી અને નગરપાલિકા કોર્ટમાં જવાબ આપવાની છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ કોર્ટમાં કરશે રજૂ. રાજ્યના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ સરકાર રજૂ કરશે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રીને લખ્યો પત્ર. વેપારીઓના લીધે ખેડૂતોને હાલાકી થઈ રહી હોવાની રજૂઆત. વજન અને પૈસાની ચુકવણી મામલે હેરાનગતિનો આરોપ. કપાસ માટે એમએસપી ન હોવાથી ખેડૂતોને બેવડો માળ પડી રહ્યાનો આરોપ. પશુપાલકોને ભાવ વધારા મામલે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન. બરોડા ડેરીને અલ્ટિમેટમ. 12 વાગ્યા સુધીમાં ભાવ વધારો જાહેર નહીં કરાય તો 2 વાગે ધરણા કરવાની ચીમકી. મહેસાણાના ટીબી રોડ પર સ્નેહકુંજ સોસાયટીમાં 9 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો. બાળકીની આંગળી શ્વાને કરડી ખાધી. બાળકી પોતાના ઘર પાસે રમતી હતી. બનાસકાંઠાના ભાભરના લુણસેલામાં સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં. ઠાકોર સમાજે કુરિવાજો દૂર કરવા માટે લીધી પ્રતિજ્ઞા. લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ. સગાઈ લગ્નમાં મર્યાદિત લોકો સહિતના લીધા આવકારદાયક નિર્ણય. ધોરણ 10 અને ધોરણ 12 ની ઉત્તરવહી મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવા. સાથે જ સ્કૂલો સામે સીબીએસઈની લાલ આંખ. સીબીએસઈની તમામ શાળાઓને સૂચના. મૂલ્યાંકન માટે પસંદગી કરાયેલા શિક્ષકોને મોકલવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદોના કારણે વિદ્યાર્થીઓ થયા હેરાન. અંગ્રેજી ભવન એમએ સેમેસ્ટર 1 નું પરિણામ ટલ્લે ચડ્યું. અધ્યાપકોએ સમયસર મૂલ્યાંકન પૂર્ણ ન કરતા પરિણામો અટવાયા. અધ્યાપકોની લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓને પરેશાન થવું પડ્યું. તો આ તરફ અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્થિતિએ. શહેરના પશ્ચિમ વિસ્તારો કરતાં પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર વધુ. સામાન્ય રીતે 200થી ઉપર એક્યુઆઈનો આંકડો જતા પ્રદૂષણની પુઅર સ્થિતિ નિર્દેશ કરે છે. પિરાણામાં 300થી ઉપર એક્યુઆઈ નોંધાતા વેરી પુઅરની સ્થિતિ. સૌથી વધુ પ્રદૂષણ PM2.5નું AQI 343 પિરાણામાં જોવા મળ્યું. રાયખડમાં PM2.5નું AQI 239, અમદાવાદનું સરેરાશ PM2.5નું AQI 232, નવરંગપુરા અને ચાંદખેડામાં AQI 252, જ્યારે બોપલમાં AQI 156, તો ગિફ્ટ સિટીમાં 159 AQI. સુરતમાં સ્ટીવન જોઇન્સ સિન્ડ્રોમનો કેસ સામે આવ્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં યુવકને કરાયો દાખલ. 10 લાખમાંથી 1 લાખ દર્દીને થાય છે આ બીમારી. દર્દીના શરીર પરની ચામડી ઉખડવા લાગે છે. 3 થી 5 દિવસમાં સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે આ રોગ.